Good morning student. આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં ધોરણ 7માં પાઠ 7 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર એના વિશે જોઈશું. આગળના લેક્ચરમાં આપણે એમાં થોડું ગુજરાતના ઉત્સવો એના વિશે જોઈશું. હવે આજે એનાથી આગળ આપણે ભારતના મુખ્ય શાસ્ત્રીય નૃત્ય આપણા ભારતની સંસ્કૃતિનું એક મહત્વનું અંગ ગણાય તો એ અંગ એ આપણા શાસ્ત્રીય નૃત્યો છે. આપણા ભારત દેશમાં ઘણી બધી વિવિધતા છે. આપણે બધા જાણીએ છીએ કે અલગ અલગ ધર્મ પાળતા લોકો આપણા ભારત દેશમાં રહે છે. એના લીધે આપણી સંસ્કૃતિમાં પણ ઘણી બધી વિવિધતા જોવા મળે છે અને એ આપણી સંસ્કૃતિ જ એ આપણા ભારતની એક આગવી ઓળખ માનવામાં આવે છે. આપણા જે પણ શાસ્ત્રીય નૃત્યો રહ્યા એ શાસ્ત્રીય નૃત્યો આપણા ધર્મ સાથે સંકળાયેલા છે અને એટલા માટે જ આપણા ભારત દેશમાં શાસ્ત્રીય નૃત્યોનું ખૂબ જ મહત્વ છે. આપણા શાસ્ત્રીય નૃત્યો દ્વારા એક ભારતની એક ઓળખ આગવી ઓળખ એ ઊભી થતી એ જોવા મળે છે. તો ઘણા બધા શાસ્ત્રીય નૃત્યો છે. એમાં સૌ પ્રથમ આપણે કથક વિશે જોઈએ. કથક શબ્દ એ કથા ઉપરથી ઉતરી આવેલો છે. કથાકાર પોતાના હાવભાવ છે એ પોતાના હાવભાવ એ સંગીતથી કથાને એ અભિવ્યક્ત કરવા માટે એ એનો ઉપયોગ કરે છે. કથન કરે તો કથક કહાવે એવી યુક્તિ એક આ નૃત્ય માટે જાણીતી માનવામાં આવે છે. ખાસ કરીને 15મી 16મી સદી દરમિયાન આપણા ભારત દેશમાં જ્યારે ભક્તિ આંદોલનની શરૂઆત થઈ હતી આપણે આગળના પાઠમાં ભણ્યા હતા તો એ ભક્તિ આંદોલનના પ્રચાર દરમિયાન ઉત્તર ભારતમાં આ કથકનો સારો એવો પ્રચાર થયો હતો. આ નૃત્ય એ સારા એવા પ્રમાણમાં એનો વિકાસ થયો જોવા મળતો હતો. મોટે ભાગે જે કથક છે એ કથકમાં આપણે ભગવાન કૃષ્ણ અને જે રાધા છે એ કૃષ્ણ અને રાધા જે રાસલીલાઓ રમતા હતા એ રાસલીલાઓનો એ આ કથક નૃત્યમાં મોટે ભાગે એમાં સમાવેશ કરવામાં આવે છે. આપણા ભારત દેશમાં જ્યારે મુઘલો આવે અકબર છે બાબર છે હુમાયુ છે તો આ મુઘલ શાસન દરમિયાન પણ એ લોકો જ્યારે પણ પોતાનો રાજદરબાર દરબારનું આયોજન કરતા હતા ત્યારે એ રાજદરબારના આયોજન વખતે એ આ પ્રથમ નૃત્ય એ કરાવતા હતા અને એના લીધે પણ આ નૃત્ય શૈલીના રૂપમાં એક નૃત્યના રૂપમાં એનો સારો એવો વિકાસ મુઘલ શાસન દરમિયાન પણ થયેલો જોવા મળે છે. 15મી અને 16મી સદી દરમિયાન આ કથક જે છે એ કથક એ પરંપરામાં એનો વહેંચાય છે. પરંપરા એટલે વારસાગત જે કહેવાય એને પરંપરા તો આ વારસાગત જે પરંપરા છે એ 15મી અને 16મી સદી દરમિયાન એ વહેંચાય છે. આ પરંપરાને ઘરાના તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પરંપરામાં જયપુર અને કથનો ભાગ એનો સમાવેશ કરવામાં આવે છે. 19મી સદીમાં બાજીદ અલી શાહ નામના એક નવાબ આપણા ભારત દેશમાં થઈ ગયા અને આ નવાજી અલી શાહે પોતાના શાસન દરમિયાન પોતાના દરબારમાં કથકને આશ્રય આપ્યો. એક રાજાના દરબારમાં એક આશ્રય આપવામાં આવ્યો હતો આ નૃત્યને અને એના લીધે આ આશ્રય આપ્યો હતો એના લીધે આ કલાને એટલે કે આ નૃત્યને ફરીથી નવું જીવન મળ્યું હતું એવું કહેવામાં આવે છે. એક કથકનો ફરીથી વિકાસ થયો લોકો એને જાણતા થયા તો આ બાજી અલી શાહે એને નવું જીવન આપ્યું છે એવું કહેવામાં આવે છે. સ્વતંત્રતા મળ્યા પછી આ કથકને આપણા જે શાસ્ત્રીય નૃત્યો છે એ શાસ્ત્રીય નૃત્યોમાં આ કથકને પણ એક સ્થાન આપવામાં આવેલું છે. થોડા ટાઈમ પહેલાં તમે ન્યૂઝમાં કે પેપરમાં જોયું હોય તો કથકના એક મહાન ડાન્સર જે કહેવાય બિરજુ મહાજન એમનું હમણાં થોડા ટાઈમ પહેલાં બિરજુ મહારાજનું એ અવસાન થયું છે. તો આ બધા ડાન્સરો દ્વારા આજે પણ કથક એક શાસ્ત્રીય નૃત્ય તરીકે એક આગવી ઓળખ ઊભી કરે છે અને આપણા ભારત દેશનું એક અભિન્ન અંગ આ કથક નૃત્યને માનવામાં આવે છે. હવે કથકલી કથકલી એ કેરળના નૃત્યની એક પરંપરા છે. તેનો શાબ્દિક અર્થ નાટ્ય વાર્તા થાય છે. તમે મોબાઈલ પર સર્ચ મારેલ મિત્રો જોજો તો એના એના આભૂષણો એનો જે
નંદીકેશ્વરે પણ અભિનવ દર્પણ નામનો વ્રત લખ્યો છે અને આ અભિનવ દર્પણ નામના વ્રતમાં એમણે પણ આ ભરતનાટ્યમ વિશે વિશેષ ચર્ચા કરી છે કે એમાં એ નૃત્ય કેવી રીતે થાય, એમાં કેવી રીતે હાવભાવ આપવામાં આવે છે, તો એ બધી વિશેષ માહિતી આ અભિનવ દર્પણ નામના વ્રતમાં આપવામાં આવેલી છે. આ નૃત્ય એ તમિલનાડુનું જે તાંજોર છે એ તાંજોરમાં આનો વિકાસ થયેલો છે એવું માનવામાં આવે છે. અત્યારે તો મિત્રો મોટી મોટી સિટીઓમાં ગામી ગામી જે બાળકીઓ કેવા છોકરીઓ એ ભરતનાટ્યમનો એ ખાસ કોર્સ આવે તો એ શીખવા માટે જાય છે. તો ભરતનાટ્યમ એક શાસ્ત્રીય નૃત્ય તરીકે એને આગવી ઓળખ ઊભી કરી છે. ત્યાર પછી છે કુચીપુડી. કુચીપુડીનો ઉદ્ભવ આંધ્રપ્રદેશ જે રાજ્ય છે આ આંધ્રપ્રદેશ રાજ્યમાં કુચીપુડી નામનું એક નાનકડું ગામ છે અને આ કુચીપુડી નામના ગામમાં આ કુચીપુડી નૃત્યનો ઉદ્ભવ થયો છે એવું માનવામાં આવે છે. આજથી લગભગ 800 વર્ષ પહેલા યશગાન તરીકે એક નૃત્યની શરૂઆત થઈ હતી અને આ નૃત્ય એ 17મી સદીમાં એનો ભાગ કુચીપુડીએ એનો એક નૃત્યનું સ્વરૂપ એને ધારણ કર્યું માનવામાં આવે છે. એટલે પહેલાં યશગાન 800 વર્ષ પહેલાં યશગાન તરીકે આ નૃત્ય પ્રખ્યાત હતું અને 17મી સદી દરમિયાન આ નૃત્ય એ કુચીપુડીનું સ્વરૂપ એને ધારણ કર્યું છે. તો અહીંયા આ કુચીપુડી ગામમાં કુચીપુડી નામનું નૃત્ય કરવામાં આવે છે. એના સ્થાપક છે જે વૈષ્ણવ કવિ સિદ્ધેન્દ્ર યોગી છે. એ સિદ્ધેન્દ્ર યોગી આ નૃત્યના એ સ્થાપક તરીકે એને એમને માનવામાં આવે છે. આ જે પણ નૃત્ય છે એ નૃત્યમાં નાટકોની પરંપરા છે. રામાયણ છે, મહાભારત છે કે ભગવદ્ ગીતા છે એના નાનકડા નાનકડા ભાગ અમુક અમુક અંશ લઈ અને એના ઉપર નાટક કરવામાં આવે છે. તો આ નૃત્યમાં નાટકની પરંપરા સાથે પણ આ કુચીપુડી નામનું નૃત્ય એ સંકળાયેલું છે. ત્યાર પછી છે બીહુ. આપણું અસમ જે ચાના ઉત્પાદન માટે મહત્વનું ગણાય છે એ અસમમાં બીહુ નામનું પ્રસિદ્ધ નૃત્ય થાય છે. જ્યારે પણ ઉલ્લાસ વ્યક્ત કરવાનો હોય ત્યારે એ ટાઈમે સ્ત્રી અને પુરુષો એમનો પરંપરાગત જે પોશાક છે એ લોકો ખાસ આ બીહુ નામનું જ્યારે નૃત્ય કરે છે ત્યારે આ પરંપરાગત પોશાકને પહેરે છે. તો ઉલ્લાસ વ્યક્ત કરવા માટે એટલે કે પોતાની જે ખુશી છે એ ખુશી વ્યક્ત કરવા માટે સ્ત્રીઓ અને પુરુષો આ પરંપરાગત પોશાક પહેરીને આ નૃત્ય કરે છે. આ નૃત્યમાં હાથ પગનું હલનચલન, એની ગતિ એ બધા એક જ જે કહેવાય એક જ બધા સ્ટેપ એક જ સાઈડના બધા સ્ત્રીઓ અને પુરુષો એક જ સ્ટેપમાં રમતા હોય તો હાથ પગનું હલનચલન છે, એની ગતિ છે અને સમૂહમાં ઘણા બધા સ્ત્રીઓ અને પુરુષો ભેગા થઈ અને સમૂહમાં આ નૃત્ય કરે છે તો આ એની એક વિશેષતા માનવામાં આવે છે. જ્યારે પણ આ નૃત્ય કરવામાં આવે છે ત્યારે એ નૃત્યમાં ઢોલ છે, પેપા એટલે કે ભેંસના શિંગડામાંથી બનાવેલું એક વાદ્ય છે પેપા અને માંસળી જેવા વાદ્યોનો ઉપયોગ આ નૃત્ય દરમિયાન કરવામાં આવે છે. તો આમ અસમના મુખ્ય નૃત્ય તરીકે આ બીહુની પણ એક આગવી ઓળખ ઊભી કરી છે. તો આપણે આ બધા આપણા જે પણ ભારતના મુખ્ય શાસ્ત્રીય નૃત્યો છે એના વિશે આપણે જોયું. જોડકામાં પણ આપણે પૂછાઈ શકે છે કે કયા રાજ્યનું કયું મુખ્ય નૃત્ય. તો અહીંયા મિત્રો મેં તમને લખેલું છે કે ધારો કે ભરતનાટ્યમ તો એ તમિલનાડુ રાજ્યનું મુખ્ય નૃત્ય છે, કુચીપુડી તો એ આંધ્રપ્રદેશ રાજ્યનું મુખ્ય નૃત્ય છે, કથકલી તો એ કેરળ રાજ્યનું મુખ્ય નૃત્ય છે, મણિપુરી નૃત્ય તો મણિપુરી રાજ્યનું, ઓડિસી તો ઓડિશા રાજ્યનું અને કથક એ ઉત્તર ભારતનું મુખ્ય નૃત્ય છે. તો વિદ્યાર્થી મિત્રો મેં જે પણ તમને બોર્ડમાં લખાયું એકવાર વિડીયો સ્ટોપ કરી અને આ બધા પોઈન્ટો તમારી નોટબુકમાં ઉતારવા વિનંતી. એ